જય સ્વામિનારાયણ. ભગવાન સામે આવીને સમુદ્ધાર કરે છે, અને એમાંય જે ભગવાન સ્વામિનારાયણ કરુણા કરીને જે ઉદ્ધાર કરે છે એની કોઈ વાત થાય? હા, એક જ વાત કહી દઉં. ભુજમાં મંદિરની વાડી, ત્યાં પેલા જૂનું જે આપણે સ્વામિનારાયણ મંદિર હતું, 2001માં આ બધું ભુજનો ભૂકંપ થયો અને એ મૂળ જગ્યાએ શ્રીજી મહારાજ જ્યાં નરનારાયણ દેવ પધરાવ્યા હતા એ ધ્વસ્ત થયું, પડી ગયું. એટલે પછી વાડીમાં જ અમે મંદિર કર્યું છે, ફર્સ્ટ ક્લાસ, બહુ સરસ કર્યું, બહુ સારું કર્યું. પણ પહેલાંની સિચ્યુએશન કહું છું, એ જૂનું ત્યાં મંદિર હતું, ત્યાંથી સંતો વાડીએ નાહવા માટે ઘણીવાર આવતા હોય. તો એ વર્ષો પહેલાં અક્ષરજીવનદાસજી સ્વામી બહુ સારા સાધક, જેના પત્રો આજે પણ તમે વિદેશમાં જાઓ ને, આફ્રિકા જાઓ, બીજી જગ્યાએ જાઓ, કંપાલા જાઓ, યુગાંડા જાઓ, કચ્છી લોકો લંડનમાં જાઓ, જ્યાં જાઓ ત્યાં એના મંદિરમાં અક્ષરજીવનદાસજી સ્વામીના કાગળો પડ્યા હોય. એ બે કાગળો જે એકાદશીના એક બીજા છે ને, એ એકાદશીના દિવસે એ કાગળ વંચાતા જ હોય, અને એમાં સ્વામી એવો સરસ બધાને બોધ આપતા હોય છે. પણ આપણે તો શું છે કે પુનરાવૃત્તિ છે ને, પુનઃ પુનઃ આવૃત્તિ કરવી એ મૂઢ લોકોને જડતા પેદા કરે અને સજાગ માણસને જ્ઞાન પેદા કરે. મૂઢ હોય ને એ જેમ પુનઃ આવૃત્તિ કરે ને વધારે જડ થતો જાય, એને કોઈ જ્ઞાન એમાંથી મળે નહીં. પણ સજાગ થઈને નિત્ય નૂતન થઈને જે સાંભળે એને પુનઃ પુનઃ આવૃત્તિ છે, જ્ઞાન પેદા કરે. પ્રથમ શ્રી રે મૂઢ કર્યા કરે ને તો ભલે આ તો ભગવાનનું નામ છે, એનું સારું જ થાય, પણ એને એમાં રસ ના આવે, કર્યા રાખે. પણ જો સજાગ થઈને એની જ વસ્તુ, પ્રથમ શ્રી હરિ રે ચરણે શીશ નમાવું, મૂર્તિ દેખાય, ચરણમાં નમસ્કાર કરે, એ જ આમ કેમ બેસે છે, કેમ ચાલે છે, કેમ માળા લે છે, એ કેમ આમ ડાબો પગ ડાબો હાથ કેડ ઉપર રાખે છે, એ મૂર્તિના દર્શન કરતાં કરતાં એ પ્રથમ શ્રી હરિ ચરણે શીશ નમાવું બોલતો જતો હોય, તેને એક એક પદના ટુકડે ટુકડે અને રસના ઘૂંટડા હોય, બરાબર છે. જાગ્રતને અમૃત પેદા થાય અને અજાગ્રત હોય એને મૂઢતા પેદા, જડતા. તો એ બહુ ઉત્તમ કાગળો એ અક્ષરજીવનદાસજી સ્વામીએ કચ્છમાં લખેલા. તો એ અક્ષરજીવનદાસજી સ્વામી વાડીએ સંત મંડળ સાથે 3-4 વાગે નાહવા માટે જાય. હવે જ્યાં કૂવો હોય, નાહવાનું હોય, ત્યાં બાજુમાં જ બળદોને બાંધવાનું હોય, ખેતીવાડી છે તો એમાં એક નજીકમાં જ બળદ બાંધ્યો હોય, સ્વામી ત્યાંથી નીકળે તો બળદ આમ જોવે, આમ કાન રાખીને આમ જોવે, એટલે સેજી આમાં ટગર ટગર જોવે, એટલે સાધુને સેજે નજર જાય, એટલે સ્વામી વળી એક દિવસ હાથ ફેર્યો તો બળદને સારું લાગ્યું, વળી બીજે દિવસે સ્વામી નાવા આવે તો વળી બળદ આમ કાન લાંબા કરીને સ્વામી ટગર ટગર જોવે, એટલે વળી સ્વામીને થાય કે માળો બળદ આપણીને આપણી સામે જોવે છે, એટલે વળી એ બળદે ઓળખી ગયો છે કે આ છે મોટા સાધુ છે, એટલે સ્વામી એને માથે હાથ ફેરે. પછી એમ કરતાં કરતાં સ્વામીને છે ને હાથ ફેરવવાનું રોજનું નિમિત્ત થાય, અને ઓલા બળદને રોજને દર્શન કરવાનો નિયમ થાય. પછી સ્વામી ક્યારેક ક્યારેક છે ને ત્યાં કંઈ પીડ્યું હોય એમાંથી કાંઈક ઓલી ઘાસનો તણકલું આપે, કંઈક બીજું ખાવાનું આપે, વળી ક્યારેક એવું થઈ જાય તો સ્વામીને એમ થઈ જાય કે ઓલો બળદે બિચારો આપણે અમે આમાં જોયા રાખે છે, તો તુંબડામાં ક્યારેક ગોળનો ગાંગડો લેતા આવે તો વળી એને ગોળનો ગાંગડો ખવડાવે, ક્યારેક કંઈ ઠાકોરજીને પ્રસાદ ન કરે લાડુ હોય તો લાડુ ખવડાવે. બળદને નિયમ થઈ ગયું સ્વામીના દર્શન કરવા, અને સ્વામીને એમ થયું કે આ આપણી સામે આમ હેતથી જોવે છે તો આપણે એના ઉપર હેત રાખીએ. સ્વામી હાથ ફેર, ગોળનો ગાંગડો આપે કે ઠાકોરજીને કોઈ પ્રસાદી આપે કે રોટલીનો રોટલાનો ટુકડો આપે, રોજનું નિયમ થઈ ગયું. પણ પછી એવું હેત પેલા બળદને સ્વામી હારે થઈ ગયું. વિચાર કરજો આ કેવી રીતે ભગવાને ગીતામાં કહ્યું છે, કેમ સમુદ્રતા કેમ ભગવાન ઉદ્ધાર કરે છે, અને એમાં ભગવાન સ્વામિનારાયણ કેવા ઉદ્ધારક છે, તમે વિચાર કહું તૂટી જાય. તે રોજનો આ નિયમ. પણ પછી એટલું બળદને હેત થઈ ગયું કે સ્વામી નાવા આવા પેલા જ આમ જોઈએ રાખે, રસ્તે વાટ જોવે, આમ જેવા સ્વામી આવે આંખીમાંથી દડધડ દડધડ આંસુ બળદ, જ્યાં સુધી સ્વામી નાહે બેસે બસ જોઈએ જ રાખે, સ્વામી વિદાય લે દૂર દૂર સુધી આમ જોઈએ જ રાખે, જોઈએ જ રાખે, સ્વામી અદૃશ્ય થાય પછી મોઢું નીચું લે, આવું એને આમ હેત થઈ ગયું. સામે કર્યું શું બીજું, લ્યો કયો એને કર્યું શું, એને ગોળ ખવડાવ્યો કે રોટલો ખવડાવ્યો, એટલે ખાનાર પશુ એને સંતમાં હેત થઈ ગયું, બીજું કાંઈ એને ખબર નથી ને, સત્સંગ શું છે ના શું છે ના કાંઈ કાંઈ ખબર નથી, બસ એને ખવડાવ્યું હેત થઈ ગયું. વર્ષોથી એક દિવસ એવો આવ્યો અક્ષરજીવનદાસજી સ્વામી
આ લોક છોડી શ્રીજી મહારાજના ધામમાં ગયા. યજ્ઞ અગ્નિ સંસ્કાર કરવાનો છે. એ અગ્નિ સંસ્કાર માટે પેલા બળદને લઈ આવ્યા, એ બળદના ગાડે જોડ્યો બળદને, અને એમાં જ અક્ષરજીવદાસજી સ્વામીના અગ્નિ સંસ્કાર માટેના લાકડા ગોઠવ્યા. પણ કેમ બળદને ખબર પડી ગઈ કે મારો બાપ જતો રહ્યો, બસ જેને ટાંટિયા ભાંગી ગયા હોય ને એવો બળદ થઈ ગયો. એ લાકડા ગોઠવ્યા એને થઈ ગયું. પેલો સાધુ ભાઈઓ ગયો, બોલો બળદને ખબર પડી, સુન મોન અને ચોધાર આંસુએ રડ્યા કરે. એમાં એને ચિત્તા સ્મશાને લાકડા ઠેલવા અને અક્ષરજીવન દાસ સાહેબને મૃતક શરીર આવ્યું. બળદ ચોધાર આંસુએ રડે, ભાઈ આંખમાંથી ધડધડ બોર બોર જેવડા આંસુ છે. ઓહો, માણસ રડે એમ બળદ રડે? અક્ષરજીવન દાસજી સ્વામીને ચિત્તામાં સુડાવ્યા માથે લાકડા, પણ બળદ ભૂમિ ખોતરે આંસુ સારે. આહા, એની વેદના બસ મારો વયો ગયો. લ્યો બળદ નથી, જેમ માણેક ભરે માણકીને એમ થઈ ગયો મારો સહજાનંદ સામે વિયા ગયા. 13 દિવસ સુધી ખાધું નહીં પીધું નહીં અને પ્રાણ છોડી દીધું. આજ પણ એવું છે ને, મને ખાલું હમણાં 10મીના દિવસે હું ગયો ને, તે હવે આ ઉતાવળમાં મને એ કંઈ યાદ ન રહ્યું, કારણ કે ઘણી વાર ત્યાં બધું એવું બધું હોય ને. તો મારે માણેક ભરે માણકીને જ્યાં દફન કર્યું છે ત્યાં મારે જઈને પાઈ પડવું હતું, પણ મને યાદ આવ્યું નહીં. પછી નીકળ્યા અહીંયા આવ્યા પછી ખબર પડી કે હું એ નીકળ્યો ને ત્યાં માથું ટેકવા ગયો. ને આપણને પણ જો એના જેવી ભક્તિ આવી જાય તો આપણું કામ થઈ જાય. આ જો તમે મહા પેલા રાજસ્થાનની અંદર ચેતક ઘોડાએ મહારાણા પ્રતાપ માટે પ્રાણ આપી દીધા, એટલે આપણે હું એકવાર ગયો છું અને આપણે ફેર્યા છીએ, બધું જોયું છે. એ ચેતકને જ્યાં કબર કરી છે એને હું ઘણીવાર બેઠો છે, મેં બધું વિચાર્યું. અને એ પ્રસંગ પણ મેં વિચાર્યો કે આપણે અહીંયા જોઈએ છીએ, પણ એક યુરોપિયન અહીં ફરતો ફરતો આવ્યો હતો, કેટલા યાત્રાળુ હતા, એમને પૂછ્યું કે આ ચેતકની કબર છે? હા. એ માણસ થેલો એક બાજુ મૂક્યો, ચામડાના જોડા કાઢી નાખ્યા, આને ચેતકની કબરને માથું ટેકવીને કેટલી વાર સુધી એમને બેસી, પછી ઊભો થયો ચોધાર આંસુએ, આંસુ લૂછ્યા, થેલો લીધો. અને બીજા યાત્રિકોએ પૂછ્યું કે તમે આટલી વાર સુધી શું કરતા હતા માથું ટેકવીને? તો કે મેં ચેતક ઘોડાને મારા દિલની પ્રાર્થના કરી કે બસ મને મારા જીવમાં તારા જેવી મારામાં રાષ્ટ્ર ભક્તિ આવે, સ્વામી ભક્તિ આવે, એટલું મને તું આપજે. એમ આપણે માણેકવર્કી માણી ઘોડકી માણી માણકી એના સ્થાને જઈને આપણે એટલું માગીએ ને કે અમને તમારા જેવી અમારા પ્રભુમાં અમારા બાપમાં અમને હેત થાય, માગી શકીએ. તો પેલો બળદ ચોધાર આંસુ રડે છે. સ્મશાને તો ગાડું પાછું લઈ લીધું, પણ ભાઈ વાડી આવીને બળદે બાંધી દીધો. બળદ રડતો જ રહ્યો, રડતો જ રહ્યો. સ્વામીના અગ્નિ સંસ્કાર પૂરા થઈ ગયા. એક દિવસ બે દિવસ બળદની આગળ પાણી મૂકે, ઘાસ મૂકે, બધું કરે, સમજાવે, ખાવા પીવાનું છોડતી, કશું જ નહીં. ઘણું એને બધા સમજાવે, પંપાળે, પણ નહીં, નહીં પાણી પીવાનું, નહીં ઘાસ ખાવા, ભાઈ છોડી દીધું. ધીમે ધીમે થોડા દિવસો થયા તો બળદ અશક્ત થયો, ત્યાં ત્યાં નીચે બેસી હવે ઊભો નથી થઈ શકતો. બધાને ખ્યાલ છે કે સ્વામીના વિયોગમાં જ આ માણેકવર્ણી માણકી જેવું જ થયું છે. આપણે એને સાચવવાનું, સેવા કરે, છતાંય પાણી મૂકે, ઘાસ મૂકે, પણ બળદ કશું જ ખાતો. આ પણ કોઈ ભગવું લુગડું એની પાસેથી નીકળે એટલે ચોધારા છે રડવામાં. બસ આ એમ કરતા કરતા સ્વામીનો 13મો દિવસ આવ્યો. દૂર દૂર બધા લોકો, પાર્ષદો, મજૂરો બધા ખેતીમાં કામ કરે છે, એમાં અચાનક અજવાળા થયા. અને જે પાર્ષદો ભગવાનના ભક્તો હોય એને કીધું અજવાળું ક્યાં થાય છે? પાછા ફરીને જ્યાં જોયું ત્યાં બળદની પાસે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે અને બળદને દિવ્ય ગતિ આપીને પોતાના ધામમાં લઈ ગયા. એના શું સાધનો, એને કયા તપ કયા, શું વિધિવત દીક્ષા લીધી, શું એને ભજન માળા કરી. કેવળ એક સાધુમાં એ સજાનંદ સ્વામી વચનામૃતમાં કીધું છે કે આ સત્સંગ તો એવો છે કે જેમાં પશુનું પણ કલ્યાણ થાય છે, તો જે ભાવથી એનો આશ્રય કરે, ભજન કરે, એનું કલ્યાણ કેમ ના થાય. માટે કહીએ છીએ કે આવો સત્સંગ કોઈને મળ્યો નથી, મળવાનો નથી. વિલંબ કરવો નહીં, લાભ લઈ લેવો અને એનું ભજન કરી લેવું, દ્રઢ આશ્રય કરવો, અને આ ગર્ભવાસ લખચોરાથી જન્મ મરણ એના ચક્રના અનંત પીડાઓમાંથી મુક્ત થવાનો આપણને એક માર્ગ, એક દ્વાર, એક આમ કહો ને શું કહીએ,
એક ઠેકાણું મળી ગયું છે. હવે એ ઠેકાણે માથું ટેકવીને દ્રઢ થઈને મહારાજે વચનામૃતમાં કીધું ને વજ્રની પૃથ્વીને એમાં વજ્રનો ખીલો જડ્યો હોય એ કોઈ રીતે છૂટા પડે નહીં એવું એમના ચરણમાં હેત અને નિષ્ઠા થાય અને આપણું પરમ કલ્યાણ થાય એવી પ્રાર્થના સાથે વિરમીએ.